વેલકમ બેક કોંગ્રેસના નેતા સૈમ પિત્રોડાએ મૃત્યુ બાદ લોકોની અડધી સંપત્તિ જનતાને આપી દેવાના કાયદાની વકીલાત કરી છે પિત્રોડાનું આ નિવેદન રાહુલ ગાંધીના સંપત્તિના સર્વે અને તેની ફરીથી વહેંચણીના વાયદા વચ્ચે આવ્યું છે આ એ જ નિવેદન છે જેના પર પીએમ મોદીએ આકરા પ્રહાર કર્યા હતા આ મામલે મામલેોડાનું નિવેદન ચર્ચામાં આવ્યું છે યુએસના શિકાગોમાં સેમ પિત્રોડાએ રાહુલ ગાંધીના વાયદા પર સવાલો પૂછવામાં આવ્યા હતા જેના જવાબમાં તેમણે કહ્યું કે અમે કોઈની સંપત્તિ લઈને અન્યને આપી નથી દેવાના ભવિષ્યમાં અમે એવી પોલિસી લાવી શકીએ છીએ સેમ પિત્રોડાએ એવું પણ કહ્યું કે લોકો અમીર હોય તે બરાબર છે પરંતુ કોઈ એટલું ધનાઢ્ય ન હોવું જોઈએ કે તેઓ સરકાર ચલાવે આ સાથે સેમ પિત્રોડાએ અમેરિકાનું ઉદાહરણ આપ્યું કે અમેરિકામાં એક ઇન્હેરિટન્સ ટેક્સ છે જેમાં કોઈનું મૃત્યુ થાય તો તેની સંમતિમાંથી પંચાવન ટકા સરકારના ખજાનામાં જમા થાય છે જ્યારે પિસ્તાળીસ ટકા જ તેમના વારસદારોને મળે છે મને આ યોગ્ય લાગે છે સેમ પિત્રોડાનું આ નિવેદન ચર્ચામાં આવ્યું છે મહત્વનું છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સતત દેશમાં લોકોની સંપત્તિના સર્વેની વાત કરી રહ્યા છે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પણ આ વાત કરવામાં આવી છે રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહ્યું છે કે સર્વે બાદ સંપત્તિની ફરીથી વહેંચણી કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના આ ચૂંટણીલક્ષી વાયદા પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસ મહિલાઓના મંગળ સૂત્ર છીનવવા માંગે છે અમેરિકા So, if let's say one has $100 million worth of wealth, and when he dies, he can only transfer probably 45% to his children. 55% is grabbed by government. Now, that's an interesting law. It says you, in your generation, made wealth. You are leaving now. You must leave your wealth for public. Not all of it, half of it. Which to me sounds fair. In India, you don't have that. If somebody is worth 10 billion and he dies, his children get 10 billion. Public get nothing. And law says you get half of it, public gets half of it. So these are the kind of issues people will have to debate, discuss. I don't know what the conclusion would be at the end of the day. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યમલ વ્યાસ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે યમલભાઈ આપનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં અત્યારે રાજકીય પક્ષો તરફથી જે રીતે વાર પ્રતિવાર કરવામાં આવી રહ્યા છે આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે ને અત્યારે સંપત્તિના સર્વેની વાત છે સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યું છે ત્યારે વધુ એક નિવેદન સેમ પિત્રોડાનું સામે આવ્યું છે ને તેમણે અમેરિકાની એક નીતિ છે તેને લઈને તેમણે એક વાતચીત કરી છે કે લોકોનું મૃત્યુ થાય છે ત્યારબાદ કેટલીક સંપત્તિ છે એ સરકારને આપવામાં આવે છે તેને લઈને પેલા તો આપની પ્રતિક્રિયા શું છે બેન આપણો દેશ સ્વતંત્ર થયો હમ પછી લગભગ પચાસ વર્ષથી વધુ સમય માટે આ એસ્ટેટ ડ્યુટી જે છે એ આપણા દેશમાં હતી જ અને તે સમયે કોંગ્રેસની સરકાર હતી અને કોંગ્રેસ ની આપણે સૌ જાણીએ છીએ કે આઝાદીના પ્રથમ પચાસ વર્ષમાં આપણો દેશનો વિકાસ દર બે ટકા હતો અને ગરીબીની ની રેખાની નીચે સાહીઠ ટકા લોકો જીવતા હતા આ કોંગ્રેસની આવી નીતિ ના કારણે આર્થિક વિકાસ થતો નહોતો અને આખી દુનિયા હિન્દુ રેટ ઓફ ગ્રોથ થઈને ભારત નો જે વિકાસ દર એક બે ટકા નો હતો એની મજાક ઉડાવતો હતો જ્યારથી આ એ સ્ટેટ ડ્યુટી આમાં શું છે કોંગ્રેસ પાર્ટીએ પોતે જે ભૂતકાળમાં કરેલા ભૂલો કરેલી છે એ પછી આપ જુઓ જે સ્ટેટ ડ્યુટી આ દેશમાં નીકળી ગઈ ઓગણીસસો માં ત્યાર પછી જે પ્રકારનો વિકાસ થયો છે ખાસ કરીને છેલ્લા દસ વર્ષમાં જે વિકાસ થયો છે એ ગરીબીની રેખા નીચેથી લગભગ કરોડોની સંખ્યામાં લોકો ઉપર આવ્યા છે જ્યારે કોંગ્રેસની સરકારમાં સાઠ ટકા પોપ્યુલેશન ગરીબીની રેખા નીચે હતું તો ગરીબો માટે પણ અત્યારની જે આર્થિક નીતિઓ છે તે ખૂબ સુસંગત છે સારી છે વિકાસ માટે સમતોલ વિકાસ માટે એ પુરવાર થયેલું છે એટલે કોંગ્રેસ જ્યારે હાર ભાળી ગઈ છે ત્યારે એવા વિવિધ ખાલી ગતકડા કરવાનો પ્રયત્ન કરી રહી છે બિલકુલ જે પ્રકારનું નિવેદન પ્રધાનમંત્રીએ આપ્યું હતું કે તમારી સંપત્તિ લઈને બીજા લોકોમાં વહેંચી દેવામાં આવશે તેને લઈને આ જવાબ કહી શકાય બિલકુલ કહી શકાય અને કોંગ્રેસ પાસે આવી ભૂલ ભરેલી નીતિઓનો ભંડાર છે બેન યમલભાઈ એક સંકેત પણ આને કહી શકાય કે જો આવું બની શકે એવું એટલે કોંગ્રેસ પાર્ટીને ખબર છે કે તે સત્તામાં આવવાના નથી એટલે કોઈ પણ પ્રકારની વાત કરી શકે છે પણ ભૂતકાળમાં એમણે જે રીતે જે એમના પ્રધાન તત્કાલીન પ્રધાનમંત્રી કહ્યું હતું અને જે અધિકાર એ દેશની સંપત્તિનો અધિકાર એ કોને માટે કરવા માંગે છે એ બધી વાત તો સ્પષ્ટ છે અને એ કોંગ્રેસ સારું છે કે સત્તામાં નથી આવવાની પણ આવ્યા હતા ત્યારે એમણે આ બધા પ્રયત્નો કર્યા જ હતા લોકોને ભટકાવવાની વાત સામે આવી રહી છે આ પ્રકારના નિવેદન કરીને એક ડર ઉભો કરવાની વાત સામે આવી રહી છે બિલકુલ બિલકુલ હું આપને આપને એ જ કહ્યું કે કોઈ એમાં ક્યાંય સાઉન્ડ ઇકોનોમિક રીઝન નથી આ માત્ર અને માત્ર લોકોને બેકાવા માટે લોકોને ઉશ્કેરવા માટેની વાતો છે બિલકુલ યમલભાઈ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલે આપનો ખૂબ ખૂબ આભાર

So, if let's say one has $100 million worth of wealth, and when he dies, he can only transfer probably 45% to his children. 55% is grabbed by government. Now, that's an interesting law. It says you, in your generation, made wealth. You are leaving now. You must leave your wealth for public. Not all of it, half of it. Which to me sounds fair. In India, you don't have that. If somebody is worth 10 billion and he dies, his children get 10 billion. Public get nothing. And law says, you get half of it. Public gets half of it. So these are the kind of issues people will have to debate, discuss. I don't know what the conclusion would be at the end of the day. તો મૃત્યુ બાદ અડધી સંપત્તિ જનતાને આપી દેવાના કાયદાનું સમર્થન સંપત્તિના સર્વે અને ફરી વહેંચણીનો કોંગ્રેસનો આ વાયદો છે અને હાલ તો આ નિવેદન છે ચર્ચાનો વિષય બન્યું છે સાથે સાથે આ નિવેદનને લઈને સામે પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે વિરાસત ટેક્સનો જે મુદ્દો હવે છેડવામાં આવ્યો છે તેને લઈને પણ પ્રતિક્રિયાઓ આવી શકે છે મૃત્યુ બાદ અડધી સંપત્તિ જનતાને આપી દેવાના કાયદાનું સમર્થન અમેરિકાનો આ કાયદો છે અને કાયદાની સેમ પિત્રુડાએ આ વાતચીત કરી છે હેમાંગ રાવલ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે હેમાંગભાઈ આપનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં થોડા સમય પહેલા એક નિવેદન સામે આવ્યું હતું કે કોંગ્રેસ તમારી સંપત્તિ લઈ લેશે અને લોકોમાં વહેંચી રહેશે હવે આ નિવેદનને લઈને સેમ પિત્રોડાનું વિરાસત ટેક્સને લઈને એક બાબત સામે આવી છે શું આ કોંગ્રેસનું નિવેદન હોઈ શકે ભારતીય જનતા પાર્ટી જે રીતે ગુમરાહ કરી રહી છે એમાંનું જ આ ગુમરાહ છે સામ પિત્રો પોતે એવું કહી દીધું છે કે આ માત્ર આફ્રિકાના સંદર્ભમાં કરાયેલી વાત હતી અને ભારતીય ચૂંટણી કે ભારતીય બંધારણ કે ભારતીય સંસદ સાથે

એ કોની સંપત્તિની વાત છે અઢાર લાખ કરોડ રૂપિયા તમે ઉદ્યોગપતિઓના માફ કરો છો એ ગરીબોમાં વહેંચવાની વાત છે ન્યાય આપવાની વાત છે દેશના લોકોની સંપત્તિની વાત નથી તમે જે સંપત્તિનો દુરુપયોગ કરો છો એ સંપત્તિને સાચી જગ્યાએ ઉપયોગ કરવાની વાત કોંગ્રેસ કરે છે કોંગ્રેસે તો જે ઇન્દિરા ગાંધીજી એ અને એમના અમારા આખા ઘરેણા છે એ યુદ્ધની અંદર પોતાના જે ઘરેણા છે એ પણ ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે દેશને સમર્પિત કર્યા હતા એ પક્ષ છે કે જેને રાજીવ ગાંધીથી લઈને ઇન્દિરા ગાંધીથી લઈને એમની હત્યાઓ થઈ એ લોકો દેશ માટે શહીદ થયેલા છે ભારતીય જનતા પાર્ટી અને ખુદ શ્રી આ પ્રમાણે લોકોને ગુમરાહ કરી રહ્યા છે અમારા મેનિફેસ્ટોમાં કોઈ જગ્યાએ આવા પ્રકારની વાતો કરેલી નથી અને આ માત્ર ને માત્ર ચૂંટણીની અંદર પ્રજાને ભરમાવવાની વાતો છે મોંઘવારીથી દૂર જે વાત છે કે બેરોજગારીની વાત છે એનેથી લોકોને દૂર ફટકાવીને અલગ પ્રકારના મુદ્દે લઈ જવાની વાત છે ફરીથી એકવાર કહું કે કોંગ્રેસ નામ પિત્રોના આ નિવેદન જે એમણે તો કીધેલું જ છે કે ભારતને લગતું નથી છતાં પણ જો કોઈ આને તોડી મળોડીને રજૂ કરતું હોય તો અમે તેના માટે સહમત નથી બિલકુલ બિલકુલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો જે નિવેદન છે અત્યારે ચર્ચાનો વિષય બન્યું છે કોંગ્રેસના નેતા સ્વયં પિતૃરાણ